સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12-16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે, જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલ, કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જે નિમિત્તે સાંસદ પરબતભાઈ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે 5 દિવસીય મહોત્સવમાં કરાયેલા આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધાનું આયોજન કરાયું છે. રોજે રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 62 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો ભક્તો લઈ શકે તેવું સુંદર આયોજન કર્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનો સૌ માહી ભક્તો, ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર તથા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે. આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે. આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા, આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા, નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા, પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે, ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ ભાદરવી પૂનમ જેવો જ મોટો એક મોટો આસ્થાન એક આ સ્થળ બની રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરણકુમાર બરણવાલાએ જણાવ્યું હતું કે 5 દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામર યાત્રા, ધ્વજા યાત્રા, મસાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોતિ યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ 7:30 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. અંબાજીમાં ગબ્બર ખાતે આજથી 5 દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આવનાર 5 દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે 51 શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે. મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ 5 દિવસ દરમિયાન આવીને લાભ લે. 5 દિવસ માટે 5 દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે. કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે. ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદઘાટન આયોજન છે. પછી મશાલ યાત્રા,
ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ 5 દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે. આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભજન મંડળીઓ, સેવાભાવી સંસ્થાઓને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખરવા મોવાસા રોગના કારણે પશુઓમાં ટપોટપ થતા મૃત્યુના આંકને લઈને વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના જેટા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. થરાદ વિસ્તારની 2 લાખથી વધુ ભેંસ અને 1 લાખથી વધુ ગાયોમાં થશે તત્કાલીન વેક્સિન. વાયરસની માફક રોગનો ફેલાવો થતો હોવાથી તમામ પશુપાલકો રસીકરણ કરાવે તેવી અધ્યક્ષે અપીલ કરી હતી. જે રીતે કોરોના કાળમાં માણસોએ કોરોના વેક્સિન લીધી હતી તે જ રીતે ખરવા અમાવાસામાં પશુઓને વેક્સિન કરવું જરૂરી છે અને પૂરતા પ્રમાણમાં વેક્સિન રાજ્ય સરકાર અને બનાસ ડેરીના માધ્યમથી મફત આપવાનો નિર્ધાર કર્યો છે. 6 જેટલી ટીમોને થરાદ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેનાથી પશુઓને બીમારી હોય તો તાત્કાલિક જાણ કરવામાં આવે. આયુર્વેદિક દવા સહિત મલમનો જથ્થો દૂધ મંડળીઓ પર પહોંચાડવામાં આવશે જેથી પશુપાલકોએ બીમારગ્રસ્ત ગાયો ભેંસો માટે લઈ જવા તેમજ રસીકરણ ફરજિયાત કરાવવું તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે. કરવાસા મોવાસાની બીમારી એને અટકાવવા માટે વેક્સિનેશનનું એક મોટું અભિયાન એ બનાસકાંઠા જિલ્લામાં ડેરીના માધ્યમથી કર્યું છે. આજે થરાદ વિસ્તારની અંદર 2 લાખ કરતાં વધારે ભેંસ, 1 લાખથી વધારે ગાયો છે, આ બધાનું વેક્સિન તાત્કાલિક થઈ જાય એ માટે જિલ્લાના તમામ ગામોમાં એક સાથે વેક્સિન ચાલુ કર્યું છે અને 1 વીકની અંદર બધા લોકોનું બધાનું ધ્યાન એક જ દિશામાં, પશુને વેક્સિન આપવાની દિશામાં આગળ વધારવું જોઈએ. આ બીમારી જે રીતે કોરોનાની અંદર વાયરસ મ્યુટ થયો, આની અંદર પણ જે ડૉક્ટરો વાત કરે છે એ પ્રમાણે વાયરસ મ્યુટ થયેલો છે. જે પશુ મૃત્યુ પામ્યા એના પીએમની અંદરથી જે નીકળેલા પ્રોટીન છે એમાંથી પણ બાબત આવી છે કે હાર્ટ ઉપર સોજો આવે છે અને જે રીતે માણસને એટેક આવે છે એ પ્રમાણે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પણ પશુની અંદર બનતી હોય એવું ધ્યાન ઉપર આવે છે. એના માટે સૌથી સરળ અને તાત્કાલિક રસ્તો છે વેક્સિનનો છે. જે રીતે કોરોનામાં વેક્સિન માણસોએ લીધી હતી એ પ્રમાણે ખરવાસા મોવાસાની વેક્સિન દરેક કેટલને આપવી એ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયાની અંદર તમામ પશુની વેક્સિન આપવાનું કામ હાથ ઉપર લઈ લેવું જોઈએ. પૂરતા પ્રમાણમાં વેક્સિન ફ્રી ઓફ આપવાનું કામ રાજ્ય સરકાર અને ડેરીના માધ્યમથી કર્યું છે અને જિલ્લાના બાકીના એરિયાની અંદર પણ આ કામને એક સાથે કામ કરવાનું ચાલુ કર્યું છે. મારી તમામ પશુપાલકોને પણ વિનંતી છે કે વેક્સિન પ્રેગ્નન્સી 8 મહિનાથી વધારે હોય તો એને આપણે ન આપીએ, નાના બચ્ચાને ન કરીએ, બાકી બીજા બધા પશુ જે છે એના માટે વેક્સિન એ આ બીમારીને અટકાવવા માટેનો વસ્તુ છે એમાં કામ કરીએ. 6 જેટલી ટીમને સ્ટેન્ડ બાય થરાદમાં અત્યારે રાખી છે કે તાત્કાલિક કોઈ જગ્યાએ બીમારી થાય કે લોકોને જાણ આવે તો એને તાત્કાલિક ડોક્ટર્સ સમયસર ત્યાં આગળ પહોંચી જાય. પૂરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થાપન કરવામાં આવી છે. મહામૂળું પશુધન એ બચાવવું આપણા બધાનું કર્તવ્ય છે, બધાની ફરજ છે. આપણે બધા ભેગા મળીને આ બાબતને નીચે લોકો સુધી પહોંચાડીએ, જાણકારી આપીએ અને પશુધનને બચાવવું એ ખૂબ જરૂરી છે. આજે મેં કેટલાક ગામોની મુલાકાત લીધી, લોકોને મળ્યો, અમારા ડોક્ટરની ટીમ પણ સાથે હતી, એમને પણ જાણકારી આપી છે. દરેક ગામની અંદર કેટલીક આયુર્વેદ દવાઓ છે એ પણ દૂધ મંડળી સુધી પહોંચાડવાની વ્યવસ્થા એની સૂચના આપી છે. એના મલમ જે પગની અંદર તકલીફ પડતી હોય પશુને જ્યારે પગ પાકે છે એના કારણે તે મલમની વ્યવસ્થા પણ અહીંથી કરવામાં આવી, દરેક મંડળી સુધી પહોંચે એ પ્રમાણે બનાવવાનું ઓર્ડર આજે જ આપી દીધું છે અને 3-4 દિવસમાં એ પણ પહોંચી જશે. બાકી દવાઓનો સ્ટોક બધો, બીમાર પડે, તાવ આવે, એ બધો દવા અને ડોક્ટરો એનો સ્ટોક અહીંયા આગળ પૂરતો થરાદના આગળ જ છે. બાકી તાલુકાઓમાં પણ જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય તે તાત્કાલિક ડોક્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવશે, પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી છે વેક્સિનની. વેક્સિન એ સૌથી અગત્યનું છે. રાજ્ય સરકારે પણ ગંભીરતાથી આ વિષયને લીધો છે. 2 દિવસ પહેલાં માનનીય મંત્રીશ્રી પશુપાલન અને અમે બેઠા હતા મારી ઓફિસમાં, ત્યાં સિનિયર લોક અધિકારીઓને પણ બોલાવ્યા હતા. એ તંત્ર પણ કામે લાગ્યું છે, ડેરીનું તંત્ર પણ કામે લાગ્યું છે. આપણે બધા ભેગા થઈને ક્યાંય એવી અનુસંધામાં ન રહીએ કે અમે તો વેક્સિન ન મૂકીએ, અમે શું કામ વેક્સિન પહોંચાડીએ. વેક્સિન જરૂરી છે, જેમ કોરોનામાં જરૂરી હતું ને માણસ માટે એ જ પ્રમાણે પશુમાં પણ વેક્સિન જરૂરી છે.
બનાસકાંઠાના થરાદવાવ અને સુઈગામ તાલુકાને આપવામાં આવતું પાણી 3 દિવસ બંધ રહેશે, જેમાં કાર્યપાલ ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ડીસા દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે BK4 Phase 2 એ જૂથ પાણી પુરવઠા યોજનાના દેવપુરા ફિલ્ટર પ્લાન્ટ ખાતે કેનાલથી પ્લાન્ટ તરફ આવતી મુખ્ય રો વોટર લાઇનનું સમારકામ કરવાનું હોય 14/2/2024 થી 16/2/2024 બંને દિવસો સહિતની મધ્યરાત્રિ સુધી દેવપુરા ફિલ્ટર પ્લાન્ટ આધારિત જૂથ યોજનાના સુઈગામ તાલુકાના 29 ગામો, થરાદ તાલુકાના 15 ગામો તથા વાવ તાલુકાના 39 ગામોને પાણી પુરવઠો બંધ રહેશે, જેની દરેક નોંધ લેવી તથા જરૂરિયાત મુજબનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી લેવા તેમજ કામ પૂર્ણ થયેલી વહેલી તકે પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવાયું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ 1200થી વધુ રામ ભક્તો પાલનપુરથી અયોધ્યા રેલવે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં દર્શન માટે લાઇનમાં જઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા જમીન પર ઢળી પડતા દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેકથી ઢળી પડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના મૃતદેહને યુપી સરકાર અને ગુજરાત સરકારના તંત્ર દ્વારા વિમાન મારફતે વતન નોખા ગામે રવાના કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેમના સાથી રામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તેમજ તેમના મૃતદેહને વતન નોખા ખાતે લાવવામાં આવતા પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારે મૃતકના અંતિમ સંસ્કારમાં ગામના અને પંથકના હજારો લોકો જોડાયા હતા. 9 તારીખે આસ્થા ટ્રેન દ્વારા રામ ભક્તોને યોધા જવાનું થયું. ત્યાં અમે લાઇનમાં દર્શને જતા હતા. નોખા ગામના ગોરધનજી નાગદીદી અને અમે બધા સાથમાં હતા. એમને ચક્કર આવવાથી એટક આવ્યો અને એમને અમે યુપી સરકારના અધિકારીઓને જાણ કરી અને દવાખાને પહોંચાડ્યા. ત્યાં ડૉક્ટરે અમને મૃત જાહેર કર્યા. અહીંના ધારાસભ્ય કેશાજી ચૌહાણે અને યુપી સરકારે અમને ખૂબ મદદ કરી અને અહીંયા સુધી જ્યાં નોખા ગામ સુધી આવ્યા ત્યાં સુધી અમને ખૂબ મદદ કરી. આ બાબતે ગુજરાત સરકાર એમને આર્થિક સહાય મદદ કરે એવી આશા રાખી છે. અહીં સ્પેશિયલ ટ્રેન દ્વારા યોધ્યા રામલલ્લાના દર્શનાર્થે અહીંથી નોખા ગામમાંથી ગોરધનજી નાગજીજી ઠાકોર ગયા હતા. ત્યાં દર્શન કરવાની લાઇનમાં જ્યારે દર્શન કરવા માટે જતા હતા ત્યાં એકદમ ઢળી પડ્યા. એમને એટેક આવતો તાત્કાલિક ત્યાંના તંત્રએ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરો એમને મૃત જાહેર કર્યા. ત્યાંથી યુપી સરકાર અને ગુજરાત સરકાર બંને તંત્રએ ખૂબ જ જહેમતથી એમને વિમાન દ્વારા અમદાવાદ સુધી અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા એમને ઘરે લાવવામાં આવ્યા. આજે એમના આખા મોટી સંખ્યામાં આજુબાજુના ગામના અને સગાવાલા બધા થઈ અને અગ્નિસંસ્કાર કર્યા. આ વિસ્તારમાં એક રામ ભક્તનું અવસાન થતાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ અરેરાટી થઈ જવા પામી છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ ભગવાન એમના આત્માને સદગતિ અર્પે, મોક્ષ અર્પે એવી પ્રાર્થના કરું છું. અસ્તુ. બનાસકાંઠાના ધાનેરા પોલીસની ટીમ શનિવારે નેનાવા ચેકપોસ્ટ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ખાનગી બસ નંબર AR01T4182ને રોકાવી તેમાં તપાસ કરી હતી, જ્યાં બસના કંડક્ટર રાજસ્થાનના સિવાણા તાલુકાના ભૂકા ભગતસિંહનો સલીમ ઉર્ફે સલ્લુ ખાન હબીબ પાસે રહેલી થેલી ખોલવાનું કહેતા ગલ્લા તલ્લા કરતા શક ગયો હતો અને પોલીસે તપાસ કરતા પ્લાસ્ટિક પેક રોકડ રૂપિયા જણાતા તેને પોલીસ સ્ટેશન લવાયો હતો, જ્યાં બેગમાંથી રૂપિયા 48 લાખ મળી આવ્યા હતા. આ અંગે કંડક્ટર સલીમ પાસે રહેલો રૂપિયા 5000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 48,05,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારમાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણીથી તરબોળ જોવા મળ્યું છે, જેમાં વાવ તાલુકાના માળકા સૌપુરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા કેનાલ નજીકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જોકે જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું.
જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ તો ખેતરમાં થયેલ પાકનું નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ કરી હતી. સબસ્ક્રાઇબ કરો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.